નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું બધા અગિયાર ગ્રાહક સુરક્ષા અને એનો એક અતિ મહત્વનો ટોપિક કે ભાઈ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકને કયા કયા પ્રકારની રાહતો મળી શકે છે તો પહેલા તો આપણે પ્રશ્નને સમજી લઈએ કે આ પ્રશ્ન શું કહેવા માંગીએ છીએ કે ભાઈ ગ્રાહક તરીકે તમે કોઈ વસ્તુ ખરીદી છે અને વસ્તુ ખરીદતા તમને કોઈ પણ જાતનું નુકસાન થયું અથવા તો એ વસ્તુ છે એ ખામીવાળી નીકળી એ વસ્તુ તમને છેતરી ગયા વેપારી એ વસ્તુ દ્વારા તમને છેતરપિંડી થઈ એવું લાગ્યું તો તમે ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરશો કે ભાઈ આ વસ્તુથી મને અસંતોષ થયો છે અથવા આ વસ્તુ ખરાબ નીકળી છે આ વસ્તુ ખામીવાળી નીકળી એ રીતનો તમે ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરશો તો ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કર્યા પછી જો ગ્રાહકની તરફેણમાં ફેસલો આવે એવું માલવું પડે કે ભાઈ ખરેખર વેપારીએ ગ્રાહકનું શોષણ કરેલું છે ખરેખર વેપારીએ ગ્રાહકને ભેળસેળવાળી અથવા ખરાબ વસ્તુ આપેલી છે જો ગ્રાહકના તરફેણમાં ફેસલો આવે તો ગ્રાહકને કયા કયા પ્રકારના ફાયદાઓ અથવા કયા કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષા અદાલત દ્વારા મળી શકે છે બરાબર છે તો શરૂઆત કરીએ જો ગ્રાહક અદાલત ગ્રાહકની ફરિયાદોની બરાબર ફરિયાદીની તરફેણમાં નીચેના પૈકી એક કે એક કરતાં વધુ લાભ આપી શકે છે બરાબર ફરિયાદીની તરફેણમાં એક કે એકથી વધુ લાભ દાખલા તરીકે ફરિયાદી હું છું ગ્રાહક તરીકે મેં કોઈ વેપારી ઉપર ફરિયાદ કરી અને ફરિયાદ કરી ગ્રાહક સુરક્ષા અદાલતમાં સાબિત થઈ ગયું કે ભાઈ વેપારીએ ખરેખર મારું શોષણ કરેલું છે મારી વસ્તુ છે મેં જે વસ્તુ ખરીદેલી છે એ ખરાબ આપેલી છે અથવા ડુપ્લિકેટ આપેલી છે તો આ જે નીચેના પૈકી બાર છે બારમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધારે લાભ રાહતો મને આપી શકે છે તો કઈ કઈ મળવાપાત્ર રાહતો છે એના વિશે વાત કરીએ સૌથી પહેલી મળવાપાત્ર રાહત એ છે કે ગ્રાહક સુરક્ષા અદાલત ચીજ વસ્તુ કે સેવામાં રહેલી ખામી દૂર કરવાનો હુકમ કરી શકે છે દાખલા તરીકે હું કોઈ નવું ટીવી લાવું ટીવી લાવો અને ટીવી ચાલુ કર્યું એમાં એક ડિફેક્ટ આવે છે કે ભાઈ એક ખામી આવે છે કે હું ટીવી ચાલુ કરું છું અને અડધી પોણી કલાક થાય તો ટીવી ફૂલ ગરમ થઈ જાય છે અને ઓટોમેટિક બંધ થઈ જાય છે બરાબર આ એક પ્રશ્ન આવે છે આ એક ખામી છે તો એ ખામી વિરુદ્ધ જ્યારે હું વેપારીને વાત કરું છું કે ભાઈ તમારા ટીવીમાં આવી ખામી છે ને વેપારી મારું નથી સાંભળતો અલે ભાઈ એવી કંઈ ખામી પામી હોય જ્ઞાન નીકળે હાલી નીકળો છે આવી ગયો ટીવી બદલાવવા માટે તો હું એના વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ કરી શકું છું કોના વિરુદ્ધ તો કે વેપારી વિરુદ્ધ અને ગ્રાહક સુરક્ષા અદાલતમાં સાબિત થઈ જાય કે ખરેખર ટીવીમાં ખામી છે અને વેપારીએ મને ખામીવાળું જ ટીવી વહેંચું છે તો પહેલી રાહત મને શું આપી શકે પહેલી રાહતી આપી શકે કે વેપારીને હુકમ કરી શકે અલે ભાઈ આ ટીવીમાં જે પણ કાંઈ ખામી છે એ દૂર કરી નાખવાની છે એવો વેપારીને હુકમ કરી શકે કોણ હુકમ કરી શકે ગ્રાહક સુરક્ષા અદાલત વેપારીને હુકમ કરી શકે અલે ભાઈ તું આ ટીવીને રિપેર કરી આપજે આ ટીવી છે એમાં જે ખામી છે એ દૂર કરી આપજે આ પહેલો લાભ આપી શકે ગ્રાહકની તરફેણમાં બીજો ચૂકવેલી કિંમત પરત કરવાનો હુકમ પણ આપી શકે ઇનકેસ વેપારી એવું કહે કે સાહેબ એ ટીવીમાં જે ખામી છે એ ખામી દૂર થઈ શકે એમ છે જ નહીં બરાબર છે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે એટલે કે ટીવીની બનાવટ સમયે જે ડિફેક્ટ છે અને એ ડિફેક્ટ સોલ્વ થાય એમ છે નહીં તો અદાલત મેં જે ટીવીની કિંમત ચૂકવી હતી એ કિંમત પરત કરવાનો વેપારીને હુકમ આપી શકે છે કે હાલ ભાઈ જો તારાથી ખામી દૂર નથી થઈ શકતી તો એક કામ કર ગ્રાહકે ટીવીના જેટલા રૂપિયા ચૂકવાતા એટલા ચૂક્યા રૂપિયા વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કરી શકે છે આ બીજી રાહત ગ્રાહકને મળી શકે ત્રીજી રાહત ત્રીજ વસ્તુને બદલીને ખામી રહિત ચીજ વસ્તુ આપવાનો હુકમ કરી શકે છે અથવા અદાલત ત્રીજો હુકમ અદાલત ગ્રાહક સુરક્ષા અદાલતમાં ત્રીજો હુકમ એવો પણ થઈ શકે કે જો ભાઈ ટીવીની ખામી દૂર નથી થઈ શકતી તો એક કામ કર એ ખામીવાળું ટીવી પાછું લઈ લે ખામીવાળું ટીવી બદલીને એને બીજું ખામી વગરનું ટીવી એટલે કે સારામાં સારું ટીવી હોય એ ટીવી આપી દે એવો પણ હુકમ કરી શકે છે મતલબ ગ્રાહકની તરફેણમાં ત્રણ પ્રકારના હુકમ થઈ શકે કાં તો પહેલું વસ્તુ રિપેર કરવાનો હુકમ થઈ શકે ખામી દૂર કરવી એટલે કે વસ્તુ રિપેર કરવાનો હુકમ થઈ શકે બીજું વસ્તુ પરત કરવાનો એટલે કે રિટર્ન કરવાનો હુકમ થઈ શકે અને વસ્તુ બદલીને ખામી રહિત વસ્તુ એટલે કે રિપ્લેસ કરવાનો હુકમ કરી શકે બરાબર એટલે પહેલી ત્રણ લીટી યાદ રાખવી હોય ને તો આર 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 યાદ રાખવાનું આર 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 મૂવી જોયું ને તો આર 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 યાદ આર 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 ત્રણ આર યાદ રાખવાના આર 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 એટલે રિપેર રિટર્ન ને રિપ્લેસ આ ત્રણ આર યાદ રાખો એટલે પહેલી લીટી ક્લિયર થઈ ગઈ એટલે પહેલાં ત્રણ મુદ્દા ક્લિયર થઈ ગયા જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું ઇઝી છે રિપેર એટલે કે વસ્તુની ખામી દૂર કરી દેવી રિટર્ન એટલે પાછું દઈ દેવું અને રિપ્લેસ એટલે બદલી આપવું આર 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 હવે યાદ રહેશે આર 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 બરાબર છે તો આર 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 યાદ રાખવાના છે પહેલાં ત્રણ મુદ્દા યાદ રહી ગયા રિપેર રિટર્ન એન્ડ રિપ્લેસ જો જુઓ ભાઈ આની પીડીએફ આ પીપીટી હું જે લખું છું એની પીડીએફ પણ તમને મળી જશે ક્યાં મળશે

અથવા તો એને સ્કૂટર ગેરેજમાં રિપેર કરવા નાખ્યું હતું અને ગેરેજવાળાએ રિપેર કર્યું પણ એના ટાયરના બોલ્ટ છે એ હરખા ફિટ કરતાં ભૂલી ગયો અને ગ્રાહક રસ્તા ઉપર સ્કૂટર લઈને જતો હતો અને અચાનક તે ટાયર નીકળી ગયો અને ટાયર નીકળી ગયો એટલે ગ્રાહકનું બેલેન્સ બગડ્યું અને ગ્રાહક પડ્યો ગ્રાહકને નુકસાન થયું એનો હાથ છોલાઈ ગયો ફ્રેક્ચર થઈ ગયું તો ગ્રાહક ફરિયાદ કરે ગ્રાહક સુરક્ષા અદાલતમાં કે ભાઈ આ ગેરેજવાળાને ત્યાં મેં મારું સ્કૂટર રિપેર કરાવવા આપ્યું હતું એની બેદરકારીને કારણે એની ખામીને કારણે મને હાથ પગમાં ઈજા થઈ છે ફ્રેક્ચર થયું છે અને એના કારણે હોસ્પિટલનો મારે એક લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે તો આવી સામેના પક્ષની બેદરકારીને કારણે જો ગ્રાહકને કોઈપણ જાતનું નુકસાન થતું હોય તો એ નુકસાનનું વળતર આપવા માટે પણ ગ્રાહક સુરક્ષા અદાલત છે એ એ વેપારીને જેટલો ખર્ચો થયો છે પાંચમું સંજોગો યોગ્ય જણાય તો શિક્ષાત્મક નુકસાની ચૂકવવાની ફરજ પાડી શકે છે શિક્ષાત્મક નુકસાની એટલે શું તો શિક્ષાત્મક નુકસાની એટલે કે એવી નુકસાની કે જે વેપારીને શિક્ષા કરવા માટે આપવામાં આવતી હોય દાખલા તરીકે વેપારી છે અગાઉ પણ ગ્રાહકનું શોષણ કરી ગયો હોય અને ગ્રાહક સુરક્ષા અદાલતે એને વોર્નિંગ આપી દીધી હોય કે ભાઈ હવે પછી કોઈ પણ ગ્રાહકનું નુકસાન થવું જોઈએ અને હવે પછી તારા દ્વારા કોઈપણ ગ્રાહકનું શોષણ ન થવું જોઈએ હવે વેપારીને એકથી બે વાર વોર્નિંગ આપી દીધી છે ગ્રાહક સુરક્ષા અદાલતે છતાં પણ વેપારી જો ગ્રાહકનું શોષણ કરે અને બીજી વાર ગ્રાહક સુરક્ષા અદાલતમાં પકડાય તો ગ્રાહક સુરક્ષા અદાલત એને શિક્ષાત્મક નુકસાની ચૂકવવાનો હુકમ કરી શકે છે કે ભાઈ ગ્રાહકને એક લાખ રૂપિયા નુકસાન થયું છે એ તો ચૂકાયવ જ પણ શિક્ષા તરીકે વધારાના પચાસ હજાર રૂપિયા પણ ગ્રાહકને ચૂકવવાનો હુકમ કરી શકે છે તો આ વધારાના પચાસ હજાર રૂપિયા ચૂકવવાનો જે હુકમ કરે એને કહેવાય શિક્ષાત્મક નુકસાની પણ આવી નુકસાની ક્યારે ચૂકવવાનો હુકમ કરી શકે જો સંજોગો યોગ્ય હોય પરિસ્થિતિ યોગ્ય હોય અને અદાલતને એવું લાગે કે ભાઈ આ માણસને શિક્ષાત્મક નુકસાની ચૂકવવાનો હુકમ કરવો જોઈએ તો જ કરશે ઓકે છઠ્ઠું અયોગ્ય અને પ્રતિબંધક વેપારી નીતિને બંધ કરાવી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તે અંગેનો હુકમ કરી શકે છે તો આપને પ્રશ્ન થાય કે સાહેબ અયોગ્ય અને પ્રતિબંધક વેપારી નીતિ એટલે શું તો અયોગ્ય અને પ્રતિબંધિત પ્રતિબંધક વેપારી નીતિ એટલે કાળા બજાર સંગ્રહ સંગ્રહખોરી કરવી બનાવટી વસ્તુ આપવી એમઆરપી કરતાં વધારે કિંમત લેવી બરાબર છે આ બધી અયોગ્ય અને પ્રતિબંધક વેપારની નીતિ છે કોઈ વેપારી આવી અયોગ્ય અને પ્રતિબંધક વેપારી નીતિમાં પકડાય બરાબર છે તો એને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવાનો હુકમ કરી શકે છે કે ભાઈ આ કાર્ય આજે થઈ ગયું તો ભલે થઈ ગયો ભવિષ્યમાં આ કાર્ય ન થવું જોઈએ મતલબ અદાલત એને વોર્નિંગ આપીને છોડી શકે છે ભવિષ્યમાં આ પ્રકારનો ધંધો નહીં કરતો એવો સૂચના આપીને છોડી શકે છે બરાબર છે આ પણ થઈ શકે આપણે જોઈએ કે ઉનાળામાં કેરીની સિઝન હોય ત્યારે કાર્બાઇડથી કેરી પકાવતા ઘણા વેપારીઓ પકડાય તો આવા વેપારીઓને અદાલત શું કરે ભાઈ અદાલત એને એમ જ કહે કે ભાઈ આજે તમે કાર્બાઇડથી કેરી પકાવતા પકડાણા છો બરાબર આ કેરી પાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય એને નુકસાન થાય છે તો ભવિષ્યમાં આ ધંધો ન કરતા એવો હુકમ કરી શકે બરાબર તો આ છ ગ્રાહકના તરફેણમાં રાહત આપી શકે આગળ વધીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દો તમે જે જોઈ રહ્યા છો એ ઓનલી એન્ડ ઓનલી ફ્રી લેક્ચર છે વિદ્યાકુલના પેઇડ કોર્સે ચાલુ છે અને એમાં તમે જોવા જાવ તો ઘણી બધી વિશેષતાઓ હોય છે મારી રીતે હું વિશેષતા કહું તો એક તો ઓલ એન્ડ સોલ પહેલા ચેપ્ટરથી માંડીને છેલ્લા ચેપ્ટર સુધીના દરેક પોઈન્ટ ભણાવવામાં આવશે લાઈવ ઓનલાઈન લાઈવ લેક્ચરમાં તમે વિદ્યાર્થી બિંદાસ જે પણ કાંઈ પ્રશ્નો હોય જે પણ કાંઈ ક્વેરી હોય જે પણ સમસ્યા હોય પૂછી શકે તરત જ એનું સમાધાન શિક્ષક દ્વારા આવશે એટલે એક તો પૂરેપૂરો સિલેબસ ભણાવવામાં આવશે ઘણી વાર તો ઓફલાઈન મેં પૂરો નથી ભણાવતા પણ અહીંયા પૂરો સિલેબસ ભણાવવામાં આવશે પ્લસ આખા સિલેબસનું રિવિઝન થશે રિવિઝન થઈ ગયા પછી પેપર સોલ્યુશન થશે પાંચ કે છ દરેક વિષયના પાંચથી છ પેપર સોલ્વ થશે પેપર સોલ્વ થઈ ગયા પછી પણ કોઈને ડાઉટ રહેતો તો ડાઉટ સોલ્યુશન થશે બરાબર આ બધાયને કારણે તમારું રિઝલ્ટ બેસ્ટ નહીં પણ વેરી બેસ્ટ આવશે સારામાં સારું આવશે અને એ અમે પ્રૂફ કરી ચૂક્યા છીએ માર્ચ બે હજાર બાવીસના રિઝલ્ટમાં તો વિદ્યાર્થી મિત્રો આજે જ પેડ કોર્સમાં જોડાવ જોડાવા માટેનો નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો આગળ વધીએ સાતમું જોખમી ચીજ વસ્તુનું વેચાણ થતું અટકાવવાનો હુકમ કરી શકે છે જોખમી ચીજ વસ્તુ કે જે ચીજ વસ્તુ ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાનકારક છે ગ્રાહક માટે જોખમી છે તો એવી વસ્તુનું વેચાણ થતું અટકાવવાનો ગ્રા ગ્રાહક સુરક્ષા અદાલત હુકમ કરી શકે છે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું તો અત્યારે સરકારે આ જે પ્લાસ્ટિકની કોથળીઓ હોય બરાબર ને નોન રિસાયકેબલ પ્લાસ્ટિક હોય એની કોઠળીઓ છે તો એનું વેચાણ થતું અટકાવવા માટેનો હુકમ કર્યો છે એ રીતે ગ્રાહક સુરક્ષા અદાલત પણ અમુક વસ્તુ એવી છે કે જે ગ્રાહકને જોખમકારક છે ગ્રાહકના સ્વાસ્થ્યને જોખમકારક છે ફોર એક્ઝામ્પલ પાન મસાલા છે ગુટખા છે બીડી છે સિગારેટ છે તો એનું વેચાણ થતું અટકાવવાનો હુકમ કરી શકે છે એનું વેચાણ બંધ કરાવવાનો હુકમ પણ કરી શકે છે ગ્રાહક સુરક્ષા અદાલત દ્વારા ઓકે આઠમો મુદ્દો સેમ એના રિલેટેડ જોખમી ચીજ વસ્તુનું વેચાણ થતું અટકાવવાનો પણ હુકમ કરી શકે ઘણી વાર જોખમી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવાનો પણ હુકમ કરી શકે છે અમુક ચીજ વસ્તુ એવી હોય કે જે ગ્રાહકના સ્વાસ્થ્યને બહુ જોખમકારક છે બહુ ખરાબ વસ્તુ છે સ્વાસ્થ્યને પૂરી તરફ નુકસાન કરનેવાળી ચીજ હૈ તો ગ્રાહક સુરક્ષા અદાલત એવી વસ્તુનું ઉત્પાદન અટકાવવાનો પણ હુકમ કરી શકે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન

અઘરું કાંઈ નથી સમજી જાઓ બહુ હેલ્લો છે શું કહે છે ખામીયુક્ત ચીજ વસ્તુ પૂરી પાડ પાડવા બદલ કુલ વેચાણના ઓછામાં ઓછા કુલ વેચાણના ઓછામાં ઓછા પાંચ ટકા રકમ ઓ મિનિમમ પાંચ ટકા મેક્સિમમ ગમે એટલી નેવું ટકા એંશી ટકા સો ટકા સુધીની રકમ એ કહી શકે પણ ખામીયુક્ત ચીજ વસ્તુ વેપારીએ ગ્રાહકને પૂરી પાડી છે તો કુલ વેચાણના મિનિમમ પાંચ ટકા રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં જમા કરાવવા માટે અથવા તો અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિને ચોક્કસ હેતુના ઉપયોગ માટે વાપરવાની શરતે ચૂકવવાનો હુકમ કરી શકે છે જોજો આ મુદ્દો એવો છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અટવાય છે ધ્યાન અહીંયા રાખજો પહેલાં તો ગ્રાહક સુરક્ષા ભંડોળ શું છે તો ગ્રાહક સુરક્ષા ભંડોળ એ એક પ્રકારનું ફંડ છે એક પ્રકારનું નાણાકીય ભંડોળ છે કે જે ગ્રાહકની સુરક્ષા માટે વાપરવામાં આવે છે ગ્રાહકની સુરક્ષા માટે ગ્રાહકની જાગૃતિ માટે ભંડોળનો એ નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે તો કોઈ વેપારી છે એને ખામીયુક્ત ચીજ વસ્તુ બહાર પાડી વેચી છે ખામીયુક્ત ચીજ વસ્તુ પૂરી પાડી છે બરાબર છે તો એને કુલ વેચાણના ઓછામાં ઓછા પાંચ ટકા રકમ ગ્રાહક સુરક્ષા ભંડોળમાં જમા કરાવવાનો હુકમ કરી શકે દાખલા તરીકે કોઈ કંપની છે એ કંપનીએ રૂપિયા દસ લાખ છે તો દસ લાખની વસ્તુ ખામીવાળી ગ્રાહકને વેચી દીધી તો ગ્રાહક સુરક્ષા અદાલતમાં ફરિયાદ થાય તો ખામીવાળી વસ્તુના જેટલા છે એના ઓછામાં ઓછા પાંચ ટકા રકમ તો ખરી જ બરાબર તો ઓછામાં ઓછા પાંચ ટકા રકમ એટલે દસ લાખના પાંચ ટકા કેટલા થાય બોલો દસ લાખના પાંચ ટકા કેટલા થાય પચાસ હજાર તો આ પચાસ હજાર રૂપિયા વેપારીને એવું કહી શકે કે ભાઈ તે દસ લાખની ખામેવાળી વસ્તુ ગ્રાહકને વેચી છે તો એના પાંચ ટકા રકમ એટલે કે પચાસ હજાર રૂપિયા તારે ગ્રાહક સુરક્ષા ભંડોળ જે સરકારનું ગ્રાહક સુરક્ષા ભંડોળ છે એમાં જમા કરાવવા પડશે અથવા એવો હુકમ કરી શકે કે કોઈ સંસ્થા છે કે કોઈ વ્યક્તિ છે જે ચોક્કસ હેતુના ઉપયોગ માટે કોઈ સંસ્થા છે કે જે ગ્રાહક સુરક્ષાના હેતુથી કામ કરે છે ગ્રાહક જાગૃતિના હેતુથી કામ કરે છે તો ગ્રાહક સુરક્ષા અદાલત એવો હુકમ પણ કરી શકે છે કે ભાઈ એક્સ વાય ઝેડ નામની સંસ્થા ગ્રાહકની જાગૃતિ માટે કામ કરે છે અથવા તો ગ્રાહકની સુરક્ષા માટે કામ કરે છે તો એને પચાસ હજાર રૂપિયા ચૂકવી દે અને એ સંસ્થા એ પચાસ હજાર રૂપિયા ગ્રાહકની જાગૃતિ કે ગ્રાહકની સુરક્ષા માટે વાપરવાની શરતે એ પૈસા ચૂકવવાનો હુકમ કરશે સમજાય છે મતલબ ઓલો વેપારીએ સંસ્થાને રૂપિયા ચૂકવે તો એ રૂપિયા એ કઈ શરતે ચૂકવવાના છે કે ભાઈ એ રૂપિયા એ શરતે ચૂકવવાના છે કે ભાઈ એ સંસ્થા કે વ્યક્તિ એ રૂપિયાનો ઉપયોગ ગ્રાહકની સુરક્ષા માટે ગ્રાહકના હિતોના રક્ષણ માટે કરવો જોઈએ સમજાણું એટલે બે ઓપ્શન આપ્યા કાં તો ગ્રાહક સુરક્ષા ભંડોળમાં જમા કરાવી દો કાં તો એવી સંસ્થા કે એવા વ્યક્તિને આપો કે જે ચોક્કસ હેતુ ચોક્કસ હેતુ એટલે શું અહીંયા ચોક્કસ હેતુ મતલબ કયા હેતુ માટે ગ્રાહકની સુરક્ષાના હેતુ માટે વાપરવાની શરતે એને હુકમ કરી શકે છે કે ભાઈ આ એક્સ નામના વ્યક્તિને પૈસા આપી દે અને એક્સ નામના વ્યક્તિએ એ રૂપિયા ગ્રાહક સુરક્ષાના હેતુ માટે જ વાપરવાના છે એ શરતે જ એક્સ નામનો વ્યક્તિ આ રૂપિયા સ્વીકારે એવો પણ હુકમ કરી શકે છે સમજાય છે આઠ નવમો મુદ્દો હમણાં તાજેતરમાં તમે જોવા જાઓ તો સેમસંગ કંપનીને ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે નેવું લાખ પાઉન્ડનો દંડ ફટકાયો કેમ કારણ કે સેમસંગ કંપનીએ થોડા વર્ષો પહેલાં એક કેમ્પેન ચલાવ્યું હતું કે ભાઈ અમારા ફોન છે વોટરપ્રૂફ ફોન છે બરાબર એવું એડવર્ટાઇઝ એવું એક કેમ્પેન ચલાવ્યું હતું જેથી ગ્રાહકના મગજમાં એવું છું કે આ વોટરપ્રૂફ ફોન છે અને ગ્રાહકે ખરીદ્યા ને પછીથી પાછળથી ખબર પડી કે ફોન વોટરપ્રૂફ નહોતા સેમસંગે સ્વીકાર્યું કે ભાઈ આ ફોન વોટરપ્રૂફ નહોતા ભાઈ અમે માત્ર ને માત્ર ગ્રાહકને બાટલીમાં ઉતારવા આપણી ગુજરાતી ભાષામાં ગઈએ તો બાટલીમાં ઉતારવા માટે આવી એડવર્ટાઇઝને આવું કેમ્પેન કર્યું હતું તો ગ્રાહકને આવી રીતના ગેરમાર્ગે દોરવા બદલ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે એ સેમસંગ કંપનીને નેવું લાખ પાઉન્ડનો દંડ કર્યો હતો ઓકે તો આવી રીતના દંડ પણ કરી શકે છે દસમું નુકસાનીનો ભોગ બનેલા ગ્રાહકને વ્યાજબી ખર્ચ ચૂકવવાનો હુકમ કરી શકે છે નુકસાનીનો ભોગ બનેલા ગ્રાહકને વ્યાજબી ખર્ચ ચૂકવવાનો દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કોઈ મેડિકલ સ્ટોરવાળો છે એને જાણી જોઈને કે ભૂલથી ગ્રાહકને એક્સપાયરીવાળી દવા આપી એક્સપાયરીવાળી દવા પીવાથી ગ્રાહકને શારીરિક રીતે નુકસાન થયું એ બુમા બીમાર પડી ગયો બીમાર પડ્યો અને એને હોસ્પિટલનો રૂપિયા ચાર લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો તો આ ચાર લાખ રૂપિયાનો ખર્ચ ચૂકવવા માટે મેડિકલ સ્ટોરવાળાને હુકમ કરી શકે છે કે ભાઈ તારી બેરજકારી તારી બેદરકારીથી અથવા તો તારી મિસ્ટેકને કારણે ગ્રાહકને નુકસાન થયું છે શારીરિક રીતે નુકસાન થયું છે આર્થિક રીતે નુકસાન થયું છે મેડિકલનું ચારથી પાંચ લાખ રૂપિયાનું બિલ ભરવાનું છે તો એ તારે ભરી દેવું પડશે બરાબર આવો હુકમ પણ ગ્રાહક સુરક્ષા અદાલત કન્ઝ્યુમર ફોરમ કરી શકે છે આગળ વધીએ ગેરમાર્ગે દોરતી જાહેરાત હોય તો એની અસર નાબૂદ કરવા માટે સુધારીને નવી જાહેરાત કરવાનો હુકમ કરી શકે છે જોજો અમુક જાહેરાતો એવી હોય કે જે ગેરમાર્ગે દોરતી હોય જેથી ગ્રાહક ગેરમાર્ગે દોરાઈ જતો હોય ગ્રાહક છે અને છેતરપિંડી થતી હોય તો એવી જાહેરાતો સુધારીને નવી જાહેરાત કરવા માટેનો હુકમ પણ કરી શકે છે દાખલા તરીકે કોઈ કંપની એવી ગેરમાર્ગે દોરતી જાહેરાત કરે છે કે ભાઈ અમારું ડ્રિંક પીવાથી તમારી હાઈટમાં વધારો થઈ જશે અથવા મારું તેલ લગાવવાથી તમારા વાળ વધી જશે ખરેખર આ જાહેરાત ગેરમાર્ગે દોરતી હોય ન તો હાઈટ વધે છે ન તો વાળમાં કાંઈ ગ્રોથ આવે છે આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતની અસર જે ગ્રાહકના મગજમાં થઈ છે તો એ અસરને નાબૂદ કરવા માટે સુધારીને નવી જાહેરાત કરવાનો હુકમ કરી શકે ભાઈ તમારી જાહેરાતમાં સુધારો કરી દો આવી ગેરમાર્ગે દોરતી જાહેરાત ચાલશે નહીં આવો હુકમ પણ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આટલી રાહતો ગ્રાહક સુરક્ષા અદાલત દ્વારા ગ્રાહકને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો ગમ્યું હોય લેક્ચર તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને હા તમે અમારી સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો સાથે સાથે ઇન્સ્ટામાં પણ યુથ વિદ્યાકુલ પેજ ઉપર જોડાઈ શકો છો થેન્ક યુ હેવ અ ગુડ ડે